ઓકે, કેમ છો બધા? મજામાં? તો હવે આપણે લાસ્ટ લેક્ચર ની અંદર લાસ્ટ લેક્ચર ની અંદર આપણે સરખ્યા સિવાય ગબડતા પદાર્થ માટે ગતિ ઉર્જા અને વેગનું સૂત્ર પ્રાપ્ત કર્યું છે. બરાબર છે? એની શરૂઆત કઈક અહીંયાથી ક્યાંક થઈ છે. કેટલી હોય? તો સ્થિતિ ઉર્જા છે એમજીએચ સ્થિતિ ઉર્જા છે, અને ગબડતો નીચે આવે તેમાં ગતિ ઉર્જામાં રૂપાંતર થાય તો કુલ ગતિ ઉર્જા એ રેખીય ગતિ ઉર્જા અને ચાર્જ ગતિ ઉર્જાના સરવાળા જેટલી હોય. કેવી રીતે હોય? મેં તમને કીધું રેખીય ગતિ ઉર્જા 1/2 mv², ચાર્જ ગતિ ઉર્જા 1/2 i² પણ i બરાબર તો mk² હે ને? કે છે એ ચક્રાવર્તનની ત્રિજ્યા, ખબર છે ને? રૂપાંતર થાય સૂત્ર મળી ગયું. અહીંયા 1/2 લખ્યું છે, બીજે 1/2 દૂર કરી આઉટપણ કરી શકો. અંડર રૂટ 2gh/1 k² / r² પછી લાસ્ટ ટાઈમ મેં ચર્ચા કરી હતી કે અલગ અલગ પદાર્થોની જડત્વની ચાક માત્રાનું સૂત્ર. તો તમે રિંગની જડત્વની ચાક માત્રા યાદ કરો, બધા રિંગની જડત્વની ચાક માત્રા mr² યાદ રાખવાનું છે. આ સાબિત પણ કરી શકાય, પણ સાબિત ખોટે ખોટું કામ કરવું છે. આપણે કોર્સમાં જ સાબિત કામ કરે. શક્તિની ચાક માત્રા છે 1/2 mr² પોલા નળાકાર. મેં કીધું પોલો નળાકાર છે એ રિંગ દ્વારા તમે છે એક બંગડી ને બીજી બંગડી ઉપર મૂકો, ત્રીજી બંગડી મૂકો, ચોથી બંગડી મૂકો, પાછું છે રિંગ ની મદદથી સતત રિંગ એક તો એક ઉપર એક મૂકો તો શું તૈયાર થાય? પોલો નળાકાર. પહેલી ચાક માત્રા એ રિંગ જેવી જ છે mr² નળાકાર ની ચાક માત્ર 1/2 mr² નળાકાર છે એ શક્તિથી બને. એક સિક્કા ઉપર બીજો સિક્કો મૂકો, ત્રીજો સિક્કો મૂકો, ચોથો સિક્કો મૂકો, પાંચો સિક્કાનું બંડલ તૈયાર કરો, શક્તિ તૈયાર કરો. પછી પોલા ગોળાની ચાક માત્ર, પોલા ગોળાની ચાક માત્ર 2/3 mr² યાદ રાખવાનું છે. નક્કર ગોળાની ચાક માત્ર 2/5 mr² સળિયાની ચાક માત્ર nl² / 12. આ યાદ રાખવું છે. આ l છે, આ સળિયો છે, એની લંબાઈ છે કેટલી છે? l. સળિયાની લંબાઈ l છે. હવે એ સળિયાને તમારે ફેરવવાનું છે ક્યાંથી? વચ્ચેથી આવી રીતે કોઈ પણ અક્ષ ને અનુલક્ષીને ચાક માત્ર, આઈસી છે દ્રવ્યમાન કેન્દ્ર ને અનુલક્ષીને ચાક માત્ર, એમ છે બળ અને ડી છે બંને અક્ષ વચ્ચેનું અંતર. હવે સળિયો છે મિત્રો, સળિયાને તમે આમ ફેરવો વચ્ચે પકડી, હે ને? સમજી લો કે સળિયાને છેડથી પકડો છે અને આમ ફેરવો છે, સમજો તમે? છેડ કે રીતે આમ છેડથી પકડીને ફેરવો તો આ અક્ષને અનુલક્ષીને સળિયો ફરે છે કે નહીં? આ રીતે આ અક્ષ અનુલક્ષણ ફરે છે આ રીતે. તો આ જે છેડાની અક્ષને અનુલક્ષીને ચાક માત્રા કેટલી? મતલબ કે આની ચાક માત્રા, આની ચાક માત્રા તમને ખબર છે કે nl² / 12 છે. ઓકે, nl² / 12 છે આની ચાક માત્રા. તો સમાંતર અક્ષ આઈસી છે nl² / 12,
તમારે ઘડકોની ચાક માત્રાનો એમ કે સ્ક્વેર કરતા હોય. ચલો પહેલી આપણે વાત કરીએ રિંગ માટે. તો પહેલી આપણે વાત કરીએ રિંગ માટે. તો રિંગ માટે ઝડપની ચાક માત્ર, ઝડપની ચાક માત્ર કેટલી છે? એમ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોને સરખાવવાનું એને? એમ કે સ્ક્વેર સાથે. કોને પછી શું આપણે પછી કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. ઓકે, તો રિંગ માટે કે સ્ક્વેર કેટલું મળ્યું? આર સ્ક્વેર જેટલું. રિંગની ઝડપની ચાક માત્ર કઈ ગોખવાની કીધી છે તમને અહીંયા મિત્રો, અહીંયા હે રિંગની ઝડપની ચાક માત્ર. ચાલો કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. ચાલો મૂકો તો રિંગ માટે વેગ નું સૂત્ર. વેગ જ ગોતવાનું છે ને? તો અંડર રૂટ, અંડર રૂટ ટુ જી એચ છેદમાં વન પ્લસ. સૂત્ર શું છે? કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. કે સ્ક્વેર કેટલા છે? કે સ્ક્વેર એટલે આર સ્ક્વેર જેટલા. એટલે આર સ્ક્વેર બાય આર સ્ક્વેર. આગળ લઈ જાઓ, આગળ લઈ જાઓ ટુ જી એચ વન પ્લસ ભાઈ આર સ્ક્વેર બાય આર સ્ક્વેર એટલે વન. એનો મતલબ શું થયો અહીંયા? ટુ જી ટુ જી એચ ટુ જી એચ છેદમાં વન પ્લસ વન ટુ. આન્સર આવ્યો અંડર રૂટ જી એચ. કેટલો આન્સર આવ્યો? અંડર રૂટ જી એચ. કોનો? તો કે વિરિંગ. વિરિંગ કેટલો આવ્યો? અંડર રૂટ જી એચ. કિંમત નહીં મૂકવાની, કિંમતની જરૂર નથી, આપણે આમ નામ ખબર પડી જાય કિંમત વગર. ખરેખર રિંગ ખબર પડી. હવે ધન નળાકાર આવો આવો. સેકન્ડ છે નળાકાર, ધન નળાકાર. એ ઘન નળાકાર ની ચાક માત્ર કેટલી છે? ચાક માત્ર અહીંયા ધન નળાકાર એટલે નક્કર હો મિત્રો. એ ધનમાં ખબર પડે ને, નક્કર નળાકાર કેટલું? ઓકે, ચલો સૂત્ર શું છે? સૂત્ર જડત્વની ચાક માત્ર ને એન કે સ્ક્વેર સાથે સરખાવો. તો ધન નળાકાર ની ચાક માત્ર છે ધન હાફ એમ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એન કે સ્ક્વેર. ચલો એમ એન કેન્સલ, તો શું મળી ગયા આપણને? કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર બાય ટુ. કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર બાય ટુ. એ શું કરવાનું? કઈ વાંધો નહીં. હવે સૂત્ર મૂકવાનું અહીંયા કિધર કિધર. બી નકાર ને પણ નળાકાર ટુ જી એચ છેદમાં વન પ્લસ. સૂત્ર શું છે? કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. કે સ્ક્વેર કેટલા છે? તો કે આર સ્ક્વેર બાય ટુ. વન પ્લસ કે સ્ક્વેર એટલે કે આર સ્ક્વેર બાય ટુ બાય આર સ્ક્વેર. જેની જે બાય હોય એ જેને આપવાની. આર સ્ક્વેર આર સ્ક્વેર કેમ છે? અંડર રૂટ ટુ જી એચ છેદમાં વન પ્લસ. એ આનું વન અપોન ટુ છે, એ છેદમાં આવશે વન અપોન ટુ એટલે વન પ્લસ વન અપોન ટુ. વન પ્લસ વન અપોન ટુ કેટલા થાય? સિમ્પલ એક અને અડધો દોઢ. દોઢ નો મતલબ થાય છે ભાઈ, હે એક થોડું તો સિમ્પલ ભણી ગયા છે. તો દોઢ મીન્સ થ્રી બાય ટુ. તો ટુ જી એચ ના છેદમાં થ્રી અને એની બાય સાથે નહીં ભૂલવાનું. ટુ બે ને બે ચાર ના છેદમાં ત્રણ. ચાલો તો સૂત્ર શું આવ્યું મિત્રો? ફોર બાય થ્રી જી એચ. મિત્રો ખાલી અંડર રૂટ જી એચ કરતા ફોર બાય થ્રી જી એચ વધારે છે. સમજે છે ને? ફોર બાય થ્રી, ફોર બાય થ્રી એક કરતા વધારે છે અને એક કરતા વધારે હોય એટલે એ આજે ઉપર દેખાય છે ને જીએચ, જીએચ નો જે વેગ આવ્યો ને વી રિંગ, એની કરતા વી ઘન નળાકાર વધારે છે. કારણ કે જીએચ કરતા ફોર બાય થ્રી જીએચ વધારે છે, એનો મતલબ વી રિંગ કરતા વી ઘન નળાકાર છે એ વધારે છે. હજી ત્રીજું, ત્રીજું કેવું? તો કે ઘન ગોળ, ઘન ગોળ હડવાની ચાક માત્ર. ચાક માત્ર સૌ પ્રથમ ચાક માત્ર ને એમ કે સ્ક્વેર ગણતરી ચાક માત્ર કોની અસર થવાની છે? એમ કે સ્ક્વેર. ગોળાની ચાક માત્ર તો કાર્ય નક્કર ગયો.
નક્કર ગોળાની ચાક માત્રાનું સૂત્રનું છે 2 ના છેદમાં 5 એના છે આ યાદ રાખવાનું છે 50મી વખત પૂછવા 2 ના છેદમાં 5 એના છે ફરી જો આવી જાય 2 ના છેદમાં 5 m r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોણ કરતાનું છે m k સ્ક્વેર થાય m n કેન્સલ એનો મતલબ k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ના છેદમાં 5 r સ્ક્વેર પ્રોબ્લેમ મળી ગયો હવે શું કરીએ આપણે કાઈ નહીં તો કે v ઘન ગોળો ઘન ગોળો હા ઘન ગોળો ચલો ઘન ગોળો તો v ઘન ગોળો અંડર રૂટ 2 gh છેદમાં 1 પ્લસ સૂત્ર શું છે સૂત્ર શું છે k સ્ક્વેર બાય r સ્ક્વેર k સ્ક્વેર કેટલા છે k સ્ક્વેર છે 2 ના છેદમાં 5 r સ્ક્વેર 1 પ્લસ 2 ના છેદમાં 5 r સ્ક્વેર આખા ના છેદમાં r સ્ક્વેર તો 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર સૂત્ર આવું છે ને 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર k સ્ક્વેર કેટલું છે કે 2 ના છેદમાં 5 r સ્ક્વેર છેદમાં r સ્ક્વેર ચાલો આગળ વધો हाँ यही रास्ता है तेरा तूने अब जाना है हाँ यही सपना है तेरा तूने पहचाना है तुझे अब ये दिखाना है लसाली दो महीना देना छेदना पांच तो पांच लसाई आवश्यक पांच लसाई पांच प्लस देना छेदना पांच આપણને વિઘન ગોળો આનો મતલબ શું થયો આનો મતલબ એમ થયો અંડર રૂટ અંડર રૂટ અંડર રૂટ એટલે જાય છે એક પોઈન્ટ તેત્રીસ જીએચ રેડી છે આ ચાર ના છેદમાં ત્રણ હવે આ જવા દઈએ ખૂબ ખરાબ લાગે ને જોવામાં એમ લાગે કે આવું શું કહે ચલો જવા દઈએ હવે જો 10 ના છેદમાં 7 તો 10 ના છેદમાં 7 7 એકા 7 3 હોય જાય અહીંયા પોઈન્ટ લીધો અને અહીંયા 0 7 4 28 અચ્છા 2 વધ્યા અહીંયા 0 7 તેરી 21 7 તેરી 21 એટલે એ લગભગ લગભગ 0 0 થઈ ગયા અને પછી એક્ઝેક્ટ આન્સર છે 1.43 આસપાસ આન્સર આવ્યો એનો મતલબ એવો છે કે આનો આન્સર શું આવ્યો અંડર રૂટ 1.33 gh અને વિઘન ગોળો તો કે 1.43 gh સૌથી વધારે વેગ કોનો છે સૌથી વધારે વેગ છે v મતલબ એવો છે મિત્ર ગણતરી જોઈ લેજો પછી સિમ્પલ ગણતરી છે કે જો ઉપરથી ગોળ ગોળ આપતા ગબડતો ગબડતો જો નીચે આવો તો સૌથી વધારે સ્પીડ કોની હશે ગોળા ઘન ગોળાની સ્પીડ સૌથી વધારે
રન મળે તારી સ્ક્રીન કેવું છે એટલે સૌથી ઓછી સ્ક્રીન કોની હશે રીલ આ ઘરે પ્રયોગ કરી જોવાનો તો ઘન ગોળો હોય ને એક ઢાળ ઉપર મૂકો હા ત્રણ ઇંચ ત્રિજ્યા સરખી હોવી જોઈએ એક ઘન ગોળો હોય ને એક ઢાળ ઉપર મૂકો અને નીચે કોબે કરીને સ્પીડ નોંધો પછી ઘન નળાકારને મૂકો નીચે કોબે કરીને સ્પીડ નોંધો અને છેલ્લે રિંગને મૂકો નીચે કોબે કરીને સ્પીડ નોંધો સૌથી વધારે ઘન ગોળાની સ્પીડ મિત્રો આ છે દાખલા નંબર 16 લખો છો તેની અંદર આપેલું છે નથી જોઈ લો છો સ્ક્રીન તો લોકો તમે વિડીયો તો ઓન કરો જોવા તો જો તમે ભણો છો તો એ તો ચેક કરવા દે સ્ક્રીન ઓન કરો વિડીયો ઓન કરો તમે ઓન ન કર્યો તો મને લાગે આપણે વેલ્યુ જ નથી પણ તમે ઓન કર્યો થેન્ક યુ તો સમજાય છે એમ કરો હા કરો સમજાતું હોય ન સમજાતું હોય તો આમ કરો અચ્છા ગુડ ગુડ થેન્ક યુ ચલો હવે આ 16મો દાખલો જોયું ને આપણે હવે લખવાની જરૂર આઈ થિંક લાગતી નથી અથવા લખી લીધું હશે અથવા સમજાઈ ગયું છે આગળ વધીએ આપણે આગળ નેક્સ્ટ દાખલો બનીએ બરાબર છે ઓકે આવો હવે છે ને લોકો તમે 135માં પેજ ઉપર આવો અવતંત્ર તમારે કન્ટિન્યુ કરવો પડશે 135માં પેજ ઉપર આવો અને દાખલા નંબર 14માં એટલે કે ઉદાહરણ નંબર 14 ઉદાહરણ 14 જો એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 આરપીએમ થી 3120 આરપીએમ સુધી વધે તો મને ખબર નથી ને કેટલા ઉદાહરણ કરાવ્યા એટલે કદાચ રિપીટ થાય ને તો કાંઈ વાંધો નહીં આપણે રિપીટ કરી નાખશું રિવિઝન થઈ જાય અને રિપીટ ન થાય તો ભણી લેવું ઉદાહરણ નંબર 14 છે કોણીય ઝડપ કેટલી છે તો કે 1200 આરપીએમ થી 3120 આરપીએમ સુધી વધે તો કોણીય ઝડપ તો એટલે ઓમેગા હે કોણીય ઝડપ ઓમેગા કેટલી 1200 આરપીએમ તો આરપીએમ તો મેં તમને કીધું છે કે આરપીએમ છે ને મિત્રો આરપીએમ નો મતલબ થાય રોટેશન પર મિનિટ રોટેશન પર મિનિટ એક રોટેશનમાં કેટલા આવે 2π રેડિયન આવે અને એક મિનિટમાં કેટલી સેકન્ડ એક રોટેશનમાં 2π રેડિયન હોય એટલે કે આખું ચક્કર ઉપર તો કેટલા રેડિયન હોય 2π રેડિયન અને એક મિનિટ હોય મિત્રો એની અંદર સેકન્ડ કેટલી હોય તો કે 60 પર છે ને પર એટલે પ્રતિ મિનિટ તો રેડિયન પ્રતિ સેકન્ડ તો એક આરપીએમ એક મતલબ શું થાય તો કે 1200 ગુણ્યા ₹2π/60 કેટલા થશે તો કે આ 0 0 0 6 2 20 20 40 40π રેડિયન પ્રતિ સેકન્ડ 40π રેડિયન પ્રતિ સેકન્ડ ઘણી છે ઓકે ચલો પછી આની ઝડપ વધી જાય છે ત્યારે 3120 આરપીએમ સુધી વધે છે તો ઓમેગા 2 ઓમેગા 1 તો ખબર કે ઓમેગા 2 કેટલું થાય છે તો કે 3120 આરપીએમ સુધી વધે છે તો 3120 આરપીએમ નો મતલબ થાય 2π ના છેદમાં 60 ચલો તો 0 0 0 0 6 35 6 2 12 એટલે 52 52 104 એટલે 104π રેડિયન પ્રતિ સેકન્ડ હા 104π રેડિયન પ્રતિ સેકન્ડ અને આ જે સ્પીડ છે 40π માંથી 104π ની સ્પીડ એ કેટલા સેકન્ડ ની અંદર થાય છે એ થાય છે 16 સેકન્ડ માં એટલે 16 સેકન્ડ ઓકે ચલો તો પહેલું કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતા તેનો કોણીય પ્રવેગ કેટલો હશે તમે તમે કીધું હતું કે અચળ કોણીય પ્રવેગ ગતિ ના સમીકરણ
अच्छा कोणीय प्रवृत्ति का समीकरण तो ओमेगा बराबर ओमेगा जीरो प्लस अल्फा टी, थीटा बराबर ओमेगा जीरो टी प्लस वन हाफ अल्फा टी स्क्वायर, ओमेगा स्क्वायर माइनस ओमेगा जीरो स्क्वायर इज इक्वल टू टू अल्फा थीटा। आ त्रण समीकरण तमारे याद रखवाना छे। चलो आपणे एम कीए पहेला शुं जोतो छे मारे कोणीय प्रवेग, प्रवेग एटले आ जोतो छे अल्फा, अल्फा जोतो छे। કિંમત મૂકો અહીં કિંમત, અરે સૂત્ર મૂકો સોરી, ઓમેગા બરાબર ઓમેગા ઝીરો પ્લસ અલ્ફા ટી, તો ઓમેગા કેટલું છે 95, એટલે કે અહીંયા ઓમેગા ઝીરો જે આપણે આ ઉપર લખીએ છીએ ને કે ઓમેગા ટુ બરાબર ઓમેગા વન, આવું ચાલે ને, આવું ચાલે હે ને, તો ઓમેગા ટુ કેટલા છે કે 104π, ઓમેગા વન કેટલા છે કે 40π પ્લસ અલ્ફા, અલ્ફા કેટલા છે, અલ્ફા એ તો ગોતવાનું છે ठीक है ना जी, तो के 100 सेकंड, चलो चलो 104 माती 40 जाए तो 64 पाई इज इक्वल टू 100 अल्फा, तो अल्फा बराबर 100 चौक 64 ले 4 पाई, ओके अनु एकम से रेडियन प्रति सेकंड स्क्वायर, मीटर पर सेकंड स्क्वायर से रेखीय प्रवेग में है, कोणीय प्रवेग हो तो रेडियन पर सेकंड स्क्वायर, रेडी से तो पहलो आंसर आयो आपलो जे आंसर छे ई पहलो आंसर आयो। परिभ्रमण करशे परिभ्रमण करशे तो परिभ्रमण तो अहींथी खबर पड़शे थीटा उपरथी, थीटा थी परिभ्रमण नथी हो, थीटा थीटा इज नॉट परिभ्रमण, थीटा इज ओनली कोणीय कोणीय स्थानांतर, कोणीय स्थानांतर तो मैं 2π वाले भांगी ना कर, क्योंकि 2π में एक परिभ्रमण, एक परिभ्रमण એટલે કેટલા થાય 2π, તો પણ કોણીય સ્થાનાંતર 2π વડે ભાંગો તો તમને શું મળી જાય પરિભ્રમણ, તો જે કઈ આન્સર આવશે ને થીટા એને આપણે 2π વડે ભાંગી નાખશું છેલ્લે એટલે આપણને પરિભ્રમણ મળશે। चलो थीटा वाला सूत्र तो आया पड़ी चुकी है, चलो थीटा, थीटा इज इक्वल टू ओमेगा 0t, એટલે અહીં ઓમેગા 0 જે આવી ગઈ કે ઓમેગા 1t પ્લસ 1/2 આલ્ફા t સ્ક્વેર, ઓમેગા 1 કેટલું છે, ઓમેગા 1 ઓકે 40π, ઠીક છે, કેટલું છે t તો કે 16 સેકન્ડ, तो 16 सेकंड प्लस 1/2 अल्फा कितना है, अल्फा 4π इनटू टी स्क्वायर, टी स्क्वायर टी कितना है 16, और 16 सेकंड 16 ना स्क्वायर 16 चौक 64 40π तो 16 ना वर्ग 256 256 ना अर्धा 128 तो 128 गुणा 4π 128 चौक 128 अब दे दू चार कर दो सोलह बस बस छप्पन दो 512 बस छप्पन गुणिया बेगल है 512 तो 512 तो भूल थाई तो चेक कर ले जो आगे बराबर से 600 500 1140 1152 5। चलो आंसर है जो दो होते हैं ना, वह अच्छे थे नहीं, अच्छे थे 1152 का है अच्छा आंसर है, रेडियन 1152 का है रेडियन, ओके अपन ने रेडियन नहीं पूछू, अपन ने रोटेशन पूछू, रेडियन नहीं पूछू, अपन ने शुरू पूछू थे कितना परिभ्रमण कर चुके, अपन ने आरपीएम पूछू थे, आरपीएम मतलब क्या परिभ्रमण, परिभ्रमण परिभ्रमण 1152 2π 2π વડે ભાગો તો પરિભ્રમણ મળે ને,
So five cancel day. Panchadas. Day satta chavuna. Day chabba. Pancha chotter pari brahma. Isha brother panchone. Chotter pari brahma. Clear, I said. I have to answer. અને 2 pi વડે ભાગ્યા એટલે રેડિયન નું શું બની ગયું પરિભ્રમણ બની ગયું 500 ને ઓકે તો આરંભ કરો મને આરામ જ કરો એક જ વાત કરો એક ઇઝી ઇઝી હોય તો એક ભણવાની મજા આવે બહુ અઘરું અઘરું છે નહીં ઓકે હવે છે ને મિત્રો તમે આવી જાઓ 140 માં પેજ ઉપર 140 140 માં પેજ ઉપર દાખલો નંબર 12 માં સ્વાધ્યાય નો કેટલામો દાખલો 12 મો દાખલો સ્વાધ્યાય 12 સ્વાધ્યાય દાખલા નંબર 12 ઓકે ચલો 20 કિલોગ્રામ દળનો એક નક્કર નળાકાર તેની અક્ષને અનુલક્ષીને 100 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી પરિભ્રમણ કરે જો કયો પદાર્થ છે બહુ મહત્વનો છે કારણ કે તમે એની ઝડપની ચાક માત્ર ગમેય ન મૂકી શકો કોલા નળાકાર અને નક્કર નળાકારની ચાક માત્ર અલગ છે કોલો ગોળો અને નક્કર ગોળાની ચાક માત્ર અલગ છે રીંગની ચાક માત્ર અલગ છે ટકની ચાક માત્ર અલગ છે બધાની ચાક માત્રના સૂત્ર ગોઠવાના છે હે ને ચલો તો અહીંયા કીધું નક્કર નળાકાર કેટલા કિલો નો ઓકે 20 કિલો નો ચલો તો એન ઇચ ઇક્વલ ટુ 20 કેજી કોણ છે કોણ છે નક્કર નળાકાર વાત તો નક્કર નળાકાર ની ચાક માત્ર છે ને ટકતી જેવી કે જો 1/2 તેમાં છે બસ એમ ખાલી સૂત્ર લખીને તૈયાર રાખું છું ખાલી જરૂર પડી હોય તો ઘણા ફેમસ છે ચાક માત્ર બરાબર છે ને કેટલી સ્પીડ થી ફરે છે 100 રેડિયન પર સેકન્ડ ની કોણીય ઝડપ થી ચલો કોણીય ઝડપ આપેલી છે કેટલી છે 100 રેડિયન પર સેકન્ડ એ અચળ ગતિ છે એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણ નહીં મૂકતા પ્રવેગ હોય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ મૂકી શકાય આ તો કેવી ગતિ છે અચળ છે ગતિ જ અચળ છે એટલે તમે ઓલા સૂત્રની અંદર મૂકવાના નહીં આ નળાકાર ની ત્રિજ્યા 0.25 મીટર છે ઓકે ચલો ત્રિજ્યા આપી છે આ 0.25 મીટર એ બહુ મોટો નળાકાર છે આ નળાકાર ની ચાક ગતિ સાથે સંકળાયેલ ગતિ ઊર્જા ઓકે એનો મતલબ તમારે પહેલું ગોતવાનું છે પહેલું શું ગોતવાનું છે ચાક ગતિ ઊર્જા ચાક ગતિ સાથે સંકળાયેલી ઊર્જા એટલે ચાક ગતિ ઊર્જા અને સૂત્ર શું છે બના એમવી સ્ક્વેર ને આઈ ઓમેગા સ્ક્વેર ને કે કેટલું છે ગોતવાનું બના એમવી સ્ક્વેર ને બના આઈ ઓમેગા સ્ક્વેર ઓકે બીજું તેની અક્ષને અનુલક્ષીને આ નળાકારના કોણીય વેગમાનનું માન કે કોણીય બીજું ગોતવાનું છે કોણીય વેગમાન કોણીય વેગમાન કોણીય વેગમાન એલ કે રેખીય વેગમાન ટી બરાબર એમવી સૂત્રમાં તો p બરાબર m ની અહીંયા છે l is equal to i omega ચલો આ પણ આપણે ગોતવાનું છે મિત્રો એક વાત તો આપણી પાસે ઓમેગા તો છે જો આ અને બે માં ઓમેગા ની જરૂર છે આમાં ઓમેગા ની જરૂર છે આને જરૂર તો છે જ આપણી પાસે i નથી we don't have i તો i નું સૂત્ર આપણી પાસે છે ને i બરાબર બના તેમાં છે લક્ષ્ય છે લક્ષ્ય નળાકાર માટે i is equal to 1/2 m કેપિટલ m કાં કે સ્મોલ લેટર m r square
वन हाफ एम एम 26 किलो, आर कितना से 0.25, तो 0.25 हमें ना स्क्वायर, अगर 10 में 0.25 तो स्क्वायर था 0.625 हो थे ना 25 का वर्ग था 625 पर आगे पॉइंट कैसे 0.25 तो वर्ग था 0.625 तो तबर आंसर आंसर कितना आउट है तबर आंसर आउट है बड़ा तो वाली जाट मात्रा आउट तो कुल मार्च 0.625 किलोग्राम प्रति मिनट प्रति किलोग्राम इनटू मीटर स्क्वायर है ना डॉलर पे किलोग्राम है आर पे मीटर किलोग्राम है चलो मलिक के झड़प वाली चाक मात्रा तू ठीक है आंसर आ गया ना भाई ना अबे बाकी है तो पहला गोतवानो से चाक गति ऊर्जा चलो चाक गति ऊर्जा हमने तो फाइंड कर लिया जो फाइंड नहीं कर सका वो शांति से रोने लगा वन हाफ आई 0.625 ओमेगा ओमेगा 600 स्क्वायर स्क्वायर ले कर से जाए मैंने गुणा कर कर तो डायरेक्ट आंसर दे दे 3125 3125 रूबिट भी हद है चलो हमारे के चार गति ऊर्जा क्लियर था इसे चलो बिजली को बताओ उसे कोणीय वेगमान एल इज इक्वल टू आई एम तो तब तक कोणीय वेगमान कोणीय वेगमान एल इज इक्वल टू आई ओमेगा आई कितना है 0.625 ओमेगा कितना है ओमेगा तो कितना आंसर है वो 62.5 62.5 चलो एक कम कितना था शायद एक कम आई ना एक कम था शायद किलोग्राम इनटू मीटर स्क्वायर और ओमेगा में कम था शायद रेडियन पर सेकंड तो केजी इनटू मीटर स्क्वायर और ओला में कम था रेडियन पर सेकंड खाली रहा भी रेडियन से तो ऐसा ही कम है रेडियन को ऐसा ही कम है तो इलेक्ट्रॉन जरूर चलो मर जाता है क्लियर था शायद ओके तो अगर जो लो सिंपल से कही चाहिए चाक गति ऊर्जा ने कोणीय वेगमान गोतवानो होते ने मतलब घर कोणीय चाक मात्रा गोती पड़े घर कोणीय चाक मात्रा गोती पेला तो चाक गति ऊर्जा ने कोणीय वेगमान गोती नाखी तो आंसर छे तुम्हारो 3 में स्वाध्याय नंबर 12 ओके चलो भैया आपने चलो स्क्रीन ऑन करो बेटा तुम्हारा खूबसूरत फेस बताओ ओके वेरी गुड थैंक यू કેટલા વિદ્યાર્થીઓ જી હજી મારું માને છે તો કેવું છે થેન્ક યુ તો સમજાણો આજનો આખો લેક્ચર સમજાઈ ગયો તમને ઓકે યસ ઓકે હું ટ્રાય કરીશ કે તમને સમજાય બરાબર છે આમાં મારા અક્ષર બહુ ખરાબ એટલે મારા અક્ષર ખરાબ જ છે બોર્ડ ઉપર પણ આમાં તો ખરાબનો સ્ક્વેર થઈ જાય છે સમજાય છે પણ આઈ હોપ કે તમે લોકો મારી ભાવનાને સમજી ગયા હશો અને બસ હમત કરજો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં